શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા ભાગ ત્રણ આજે આપણે ખેતીવાડીમાં વપરાતા ખાતરની વાત કરીશું સેન્દ્રીય ખાતર સેન્દ્રીય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થ ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જલસંગ્રહ સંગ્રહ ક્ષમતા વધારે છે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોથી વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે જેમાં પાણી એકત્રિત થતું નથી સેન્દ્રીય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે ઉપયોગોને આધારે સેન્દ્રીય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકાય બે છે પહેલો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર શાકભાજી છાલ તેમજ કચરો પશુઓના દ્વારા ત્રેજાયેલો ચા ચારો ઘરખગથ્થુ કચરો સુએજનો કચરો ફેંકેલી સ્ટ્રો નીંદણ વગેરેને ખાડામાં સળવા દેવામાં આવે છે આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના તેજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને વર્મી કમ્પોસ્ટ કહે છે બીજું લીલું જૈવિક ખાતર પાક ઉગાડતા પહેલાં ખેતરમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સણ અથવા ગુવાર વગેરે ઉગાડવા આવે છે ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે હવે આગળ જોઈએ તો ખાતરો ફર્ટિલાઇઝર્સ ખાતર માં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આપણને આપે છે આના ઉપયોગથી સારી વનસ્પતિ વૃદ્ધિ થાય છે અને સ્વસ્થ વનસ્પતિ પ્રાપ્ત થાય છે વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે પરંતુ તે આર્થિક દૃષ્ટિએ મોંઘું પડે છે ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેનો યોગ્ય માત્રાને યોગ્ય સમય અને ખાતર આપતા પહેલાં અને પછી સાવચેતીઓને સ્વીકારવી જોઈએ ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી ખાતરનું આવા વધારે પ્રમાણનું જળ પ્રદૂષણ કારણ બને છે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે કારણ કે કાર્બનિક પદાર્થની પુનઃ પૂર્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે છે કાર્બનિક ખેતી એની વાત કરીએ તો ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક જંતુનાશકનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર ખેતીના નકામા કચરોનું પુનઃચક્રીયકરણ જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે કીટનાશક સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહનો ઉપયોગ થાય છે કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી આંતર પાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી જે આવશ્યક છે તે પાક તંત્ર કીટક જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે હવે આપણે આગળ જોઈએ સિંચાઈ ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અથવા મોટાભાગના વિસ્તારમાં પાકનું ઉત્પાદન સમયસર ઋત વર્ષાઋતુ આવવાને લીધે અને વૃદ્ધ વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે એટલા જ માટે ઓછો વરસાદ થવાને લીધે પાક ઉત્પાદન ઘટી જાય છે એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો થાય છે ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે વિવિધ પ્રકારની આબોહવા છે આ પરિસ્થિતિમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો પાણીના પ્રાપ્યતાને આધારે અપના અપનાવી શકાય છે જેવી કે કૂવાઓ નદીઓ અને તળાવ એમાં પહેલું કુવાઓ કૂવાઓ બે પ્રકારના હોય છે ખોદેલા કૂવા અને નળ નળ કૂવા એટલે કે ટ્યુબવેલ ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે નળ કૂવામાં પાણી ઊંડા જળ સ્તરમાંથી કાઢવામાં આવે છે આ કૂવામાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે બીજું નહેરો આ સિંચાઈનું એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે આમાં પાણી એક કે વધારે જળાશયમાં અથવા નદીઓમાંથી આવતું હોય છે મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે જે વિભાજીત થઈ ખેતરમાં સિંચાઈ કરાય છે નદી પાણીને ઉચકવાની પ્રણાલી જે વિસ્તારમાં જળાશયમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોના વહેળા અનિયમિત અથવા અપૂરતા હોય છે ત્યાં પાણી ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર પ્રણાલી વધારે ઉપયોગી બને છે નદીઓના કિનારે આવેલા ખેતરમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે તળાવ નાના જળાશય કે નાના વિસ્તારમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે જે તળાવના સ્વરૂપમાં ધારણ કરી લે છે ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે નાના બંધ બનાવવામાં આવે છે જેનાથી જળમાં વધારો થાય છે આ નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે